આગળ વાત કરીએ ઉત્તરાયણ આવી રહી છે પરંતુ તેની પહેલા જે ઘાતક દોરી વડે અકસ્માતોના કિસ્સા પણ સતત છે તે સામે આવતા રહે છે ત્યારે વાત કરીએ સુરતની સુરતમાં પોલીસ દ્વારા એક જે રીતે માનવતાભર્યું કાર્ય છે તે કરવામાં આવી રહ્યું છે પોલીસ તથા અન્ય સંસ્થા તેમના દ્વારા સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કોઈ ઘાતક દોરી વડે શિકાર ન બને તેના માટે આ પ્રયાસ છે તે પોલીસ તથા અન્ય સંસ્થા છે તેમનું સામે આવી રહ્યું છે અમૂલ્ય જિંદગી બચાવવા માટે હવે પોલીસ છે તે રસ્તા પર ઉતરી છે અને પોલીસનું એક અમૂલ્ય એક કહી શકાય કે માનવતાભર્યું કાર્ય છે તે લોકો ક્યાંક ને ક્યાંક તેનો શિકાર છે તે બનતા હોય છે ઘણાના ભાગે જ્યારે દોરી વાગતી હોય છે ત્યારે ગંભીર ઈજાઓ પણ થતી હોય છે અને ક્યારેક તેને મોત પણ થતા હોય છે અત્યારે જ આપણે છેલ્લા કેટલાક દિવસમાં બે થી ત્રણ ઘટનાઓ એવી જોઈ છે કે જ્યાં તહેવારના જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રસ્તા ઉપર વાહન ચાલકો ઘાતક દોરીથી બચવા માટે સુરત પોલીસ અને અન્ય એનજીઓ સંસ્થાઓ પણ આગળ આવી છે ને વાહન ચાલકોને સેલ્ફ સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે મફતમાં વિતરણ કરવામાં આવી રહ્યું છે આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરત શહેરના છે કારણ કે જે રીતે ઘાતક દોરીને કારણે લોકોના જીવ જતા હોય છે ત્યારે અમૂલ્ય જિંદગી બચાવવા માટે સુરત પોલીસ પણ રસ્તા ઉપર ઉતરી છે અને સાથોસાથ અન્ય એનજીઓ સંસ્થાઓ પણ રસ્તા ઉપર ઉતરી છે અને તમામ વાહન ચાલકોને સેફ્ટી બેલ્ટ પહેરાવવામાં આવી રહ્યા છે બનાવો સામે આવ્યા હતા ઘાતક દોરીને કારણે કેટલાક લોકોના જીવ જતા હોય છે ત્યારે આ અમૂલ્ય જિંદગી બચાવવા માટે હાલ તો સુરત પોલીસ દ્વારા અને અન્ય સેવાભાવી સંસ્થાઓ દ્વારા મફતમાં સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કહી શકાય કે જે રીતે રસ્તા ઉપર દોરીને કારણે કેટલાક લોકોના ગળા પણ કપાતા હોય છે પરંતુ આ અમૂલ્ય જિંદગી બચાવવા માટે હાલ તો તમામ સંસ્થાઓ આગળ આવી છે ને કહી શકાય કે સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવ્યું છે આપણી સાથે બ્રિજિતભાઈ શું કહીશું મુખ્ય કારણ શું કયા પ્રકારનું વિતરણ એકચ્યુઅલી કેવું છે વીસ વર્ષ પહેલાં મારા ખાસ રોડ પર થયું અને મિત્રોના દરેક વિસ્તારોમાં ટ્રાફિક અવેરનેસ લોકોમાં આવે અને ખાસ કરીને આ પર્વના અંદર કોઈ અમૂલ્ય જિંદગી કોઈની ગુમાઈ ન જાય આ કાતિલ દોરાથી એટલે એનું રક્ષણ થાય એના માટે આ સ્પેશિયલ વોર્નવોન બેલ્ટ અમે આખા સુરત શહેરમાં અલગ અલગ જગ્યાઓ વેચણી કરવાના છે સાત તારીખથી સ્ટાર્ટ કર્યું છે આજે આ ત્રીજો દિવસ છે અહીંયા આ રીતે અને અમારી સાથે અગ્રવાલ એજન્સી જોડાયેલી છે જેસીઆઈ જોડાયેલું છે આરએસપી જોડાયેલું છે વનિતા વિશ્રામ યુનિવર્સિટીના એનએસએસ ડિપાર્ટમેન્ટ જોડાયેલું છે એ રીતે અને સામાજિક સંસ્થાઓ સાથે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે વાત કરવામાં આવે તો અલગ અલગ સંસ્થાઓ એક સાથે મળીને સેફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કારણ કે જે રીતે ઘાતક દોરીથી ગળું કપાવાના બનાવો બનતા હોય છે તેના ભાગરૂપે હાલ તો અમૂલ્ય જિંદગી બચાવવા માટે સુરત પોલીસ તેમજ અન્ય સંસ્થાઓ રસ્તા ઉપર ઉતરી છે અને મફતમાં સેલ્ફ્ટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે કેમેરામેન રાહુલ આયર્ય સાથે મયુર મિસ્ત્રી સુરત તો સેફ્ટી બેલ્ટનું વિતરણ જે રીતે કરવામાં આવી રહ્યું છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અને અમારા સંવાદદાતાએ જે અધિકારી સાથે વાતચીત પણ કરી તેમનું કે પણ જે રીતે કહેવું છે કે થોડા વર્ષો અગાઉ તેમના જે એક મિત્રનું જે આ ઘટનામાં મૃત્યુ થયું ને ત્યારબાદ જે રીતે તે સમગ્ર જે દર વર્ષે આ પ્રકારનું કાર્ય છે તે લોકોને બચાવવા માટે લોકોની અમૂલ્ય જિંદગી બચાવવા માટે છે તે કરતા હોય છે ત્યારે સુરત પોલીસનું આ એક ઉમદાભર્યું કાર્ય એક માનવતાભર્યું કાર્ય છે તે સામે આવ્યું છે કોઈ ઘાતક દોરી વડે જે શિકાર ન બને અને કોઈની જિંદગી સુરત પોલીસ છે તે અત્યારે રસ્તા પર ઉતરી છે અને અન્ય સંસ્થાઓ પણ જે રીતે તેમની સાથે જોડાય છે અને લોકોને સેફ્ટી બેલ્ટ છે તે વિનામૂલ્યે પહેરાવી રહી છે આગળ વાત કરીએ મહેસાણા જિલ્લો ખેતી અને